हाँ जी हाँ आप साहब अमार तो हूँ सबसे हमारा भी बेन में सोबद्दा भेज जाओ मोटो तैण मण नो हार लाया से ए आखा तालुका वती थी आई गयो बे कलाक प्रोग्राम में लेट चालू छू हजू पांच विधानसभा पूरी करवानी छे एटले हूँ अँ थी बोली ने निकलू एक पण जणा उठता नहीं जे उठे एनी हाहू ना हमस मधुसूदन भाई उम्मेदवार बधा बोली ना रे त्यां सुधी कोई उठता नहीं हेलिकॉप्टर वाळाए कह्युं छे कि साहेब त्यांथी उठता एम कह्युं कि दस मिनिट में नहीं आवो पीएम आवे से तीन कलाक नहीं उड़ाय अंचय भाजपे चालू करी छे એટલે આપણી વચ્ચે વાત કરીને નીકળીશ આદરણીય મુરબ્બી મધુસૂદન મિસ્ત્રી સાહેબ આપણા સરસ મજાનો નવજવાન અમારો વાહ ચશ્મા બસમા તો શું છે રામભાઈ આપણો વરરાજા ભાઈ શ્રી રામભાઈ ડોક્ટર દિનેશભાઈ દાયાભાઈ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજસ્થાન અને દિલ્હીથી આવેલા આપણા ઇન્ચાર્જ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જિલ્લાના પદાધિકારીઓ તાલુકા શહેરના સૌ પદાધિકારીઓ અને સમગ્ર ઈડર વિધાનસભામાંથી પધારેલા મારી કોંગ્રેસ પરિવારના સૌ મુરબ્બીઓ ભાઈઓ બહેનો યુવાન દોસ્તો ને વહાલા પત્રકાર મિત્રો બસ આ જોઈ લીધું રિઝલ્ટ નક્કી પાકું ને અલ્યા હાથ ઊંચો કરીને કો ભૂક્કા બોલાવી દઈશું તમને સૌને વંદન કરવા માટે આવ્યો છું તમને સૌને પ્રણામ કરવા માટે આવ્યો છું કોંગ્રેસની સરકાર બનાવનાર કોંગ્રેસના કાર્યકર કોંગ્રેસના આગેવાન કોંગ્રેસના પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ લાખ લાખ વખત નમન કરે છે વંદન કરે છે પ્રણામ કરે છે બે મહિના પહેલા મને કહેતા હતા કે જગદીશભાઈ શું થશે મેં કોઈ એખોન પછી ત્રણ મહિના પહેલા કોઈ મારી વાત ગળે ઉતરતી નથી હમણાં હમણાં દસ દિવસથી પૂછે છે કે જગદીશભાઈ મારી બેટી 125 આવે એવી તો દેખાય છે આવે એવી નહીં આવી ગઈ પછી મને કે આ પહેલા કેમ નહોતું દેખાતું મેં કીધું અમારે પહેલો બીજો ઘેર જ નથી સીધું ટોપમાં જ પડે છે અને ટોપમાં પડ્યા પછી બ્રેક થતી નથી 125 નું ટોપમાં પડ્યું છે હવે 30 થાય 35 થાય 40 થાય 55 થાય એ કરનારા તમે છો આ વાતાવરણ બનાવનારા તમે છો આ ઉમેદવારને બળ તાકાત આશીર્વાદ આપવા વાળા તમે જ લોકો એમ કહે છે ને જગદીશ ઠાકોર ચમ આટલા તેજમાં બોલો છે એટલે આ ખીલા જો આ ખીલા મજબૂત છે અને જેના ખીલા મજબૂત હોય એ બોલે અને બોલ્યા પછી જવાબ ના લાય એ કોંગ્રેસને મારા વંદન કરું છું ઈડરના કેટલાક પ્રશ્નો આપ્યા છે મને બોલતો નથી રામભાઈ ને તમે સૌ બધા જીતાડો છો સરકાર બને છે અને બન્યા પછી આ વિધાનસભા માગતા થાપે થાકે કોંગ્રેસ આપતા નહીં થાકે એટલું વચન આપીને તમને જઉં છું જેમ આજે ઉમેદવારના પ્રચારમાં આવ્યો છું એમ સરકાર બન્યા પછી તમારી રજૂઆત સાંભળવા માટે આવીશ 27 વર્ષની ભૂખ છે વિકાસની અલ્યા બનાવો 12 મહિનામાં ભૂખ ભાગી નાખીશું 12 મહિનામાં ભૂખ ભાગી નાખીશું કોંગ્રેસની સરકાર બને તો શું પહેલી કેબિનેટમાં 3 લાખ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરે છે ઘર વપરાશની વીજળી 300 યુનિટ માફ ખેડૂતને વીજ બિલમાં રાહત કોરોનામાં જે ગુજરી ગયા હતા અને કોંગ્રેસે માગણી કરી હતી 4 લાખ આપો ભાજપે ના આલ્યા કોર્ટમાં ગયા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થપ્પડ ઉપર થપ્પડ મારી કોર્ટોએ
ત્યારે 50,000 આલ્બમ સંમત થયા. ભાજપ વાળાને ખબર નથી, હારી ભેંસ લેવી હોય તો 50,000 ને લાખ રૂપિયા થાય છે. એટલે આ માણસની કિંમત 50,000 આવવા દો. અમારો દાડો જે કોરોનામાં ગુજરી ગયા છે એના ઘરવાળાને ખાલી 5 પંચો અને તલાટી સહી કરીને આપે, કોઈ કોરોનાના સર્ટિફિકેટની જરૂર નથી. અને 4 લાખ રૂપિયા સહાય આપવાની વાત કરું છું. અહીંયા પોલીસ પરિવાર આપણા બંદોબસ્તમાં છે, ચૂંટણીનો પરિવાર આપણા બંદોબસ્તમાં છે. કોરોનામાં 24 કલાક પોલીસ રોડ ઉપર હતી. કોરોનામાં 24 કલાક નર્સ, ડોક્ટર, આરોગ્યનો સ્ટાફ, આંગણવાડી સેવાની વર્કરો વસ્તીની વચ્ચે હતા અને એમને કોરોના થયો અને ગુજરી ગયા. જાહેરાત કરે છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જે કોરોનામાં સરકારી કર્મચારી ગુજરી ગયા એના ઘરમાંથી 1 સરકારી નોકરી આપવા માટેની જાહેરાત કરે છે. દૂધના ભાવ તો તમને ડેરીના જે મળતા હશે મળે જ, પણ 1 લીટરે વધારાના 5 રૂપિયા ગુજરાતની કોંગ્રેસની સરકાર સબસિડી આપશે એની પણ કોંગ્રેસ આજે જાહેરાત કરે છે. અહીંયા છોકરાઓ, યુવાનો, દીકરા દીકરીઓ તલાટીની પરીક્ષા આપતા હશે, પોલીસમાં જવાની પરીક્ષા આપતા હશે, ફોરેસ્ટની પરીક્ષા આપતા હશે, પંચાયત વિભાગની આપતા હશે, અને 27 વર્ષથી ભાજપ છોકરો કાળી મજૂરી કરીને પરીક્ષા આપીને ઘરે આવે છે અને ટીવીમાં જોવે છે પેપર ફૂટ્યું. આવા 30-30 પેપર ફોડ્યા. શું કહે છે? આ બેઠા એમાંથી એકેને પોલીસનો યુનિફોર્મ નહીં પહેરવા દઉં, આ બેઠા છે એમાંથી કોઈને તલાટી નહીં બનવા દઉં, આ બેઠી છે બહેનો એમાંથી કોઈની દીકરીને આંગણવાડીમાં નહીં લઉં, કોઈને શિક્ષિતા નહીં લઉં. અને આ બનાવો કોંગ્રેસની સરકાર આ બેઠા છે ને જરૂરિયાત છે એવાના ઘરમાંથી 10 લાખ કોંગ્રેસ નોકરી આપવાનું વચન આજે તમને સૌને આપે છે. અને એટલે જ સ્વાસ્થ્ય માટે 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનું મફત, એનું જે પ્રીમિયમ ભરવાનું થાય એ કોંગ્રેસની સરકાર ભરશે. અને દવાખાનાના કારણે કોઈને ઊંચા વ્યાજના રૂપિયા ના લેવા પડે, ઘરબાર વેચવા ના પડે, જમીન ગીરવે ના મૂકવી પડે, એટલે 10 લાખ રૂપિયા સુધીનું દેવું, 10 લાખ રૂપિયા સુધીનું દવાખાનું મફત આપવાની જાહેરાત કરે છે. દીકરીઓને જેટલું ભણવું હોય એટલું ભણે, પહેલા ધોરણથી માંડી જેટલું ભણવું હોય એટલું ભણે, દીકરીઓની કન્યા કેળવણી મફત, આ વાત જાહેરાત કોંગ્રેસ કરે છે. 3,000 માધ્યમિક શાળાઓ અંગ્રેજી મીડિયમની બનાવવા માટે કોંગ્રેસ વચને બંધાય છે. બધા કહે છે ભાજપવાળા આ ગેસનો બાટલો તો હમણાં 300-400 મળતો હશે. આ ભાઈઓને તો ખબર જ નહીં ગેસના બાટલાનું શું છે. કેટલા છે બહેનો? 1100. પેલા બેન આમ હાથ કરી ગયા છે. 1160. મેં ભાજપ વાળાને કહ્યું, મેં કહ્યું એટલે 1100 અમે તો 350-350 તમને સરકારે આપીને ગયા હતા, તમે કેમ 1100-1200? તો કે સાહેબ આ તો ઇન્ટરનેશનલ ભાવ છે, ત્યારે અમારા મનમોહનની સરકાર હતી, હિડરમાંથી ભાવ પડતા હતા. તમારા ઇન્ટરનેશનલ ભાવ તો અમારા ઇન્ટરનેશનલ ભાવને કોંગ્રેસ આજે વચને બંધાય છે. મારી માતાઓ બહેનો જે ઘરમાં રસોડામાં કામ કરે છે એનો ગેસનો બાટલો 500 રૂપિયાથી વધવા નહીં દઈએ, આ પણ આજે જાહેરાત કરીએ છીએ. તમારે અહીંયા ઈડરમાં ક્યાંક નાકા ઉપર લોકો મજૂરો આવે, હવારે કડિયા કામ કરતા હોય, મજૂરી કરતા હોય, ખોદ કામ કરતા હોય, પાયા ખોદતા હોય, નાનું સુથારી કામ કરતા હોય, એવું નાકું ભરાય છે કે નહીં રામભાઈ? અહીં એ નાકા ઉપર કોકદાડો જોજો, મેં તો કલાક જોયું છે, સવારના 7 વાગ્યાના આવી જાય. જેને કામ જોઈતું હોય એ કામ લેવા વાળો 2 મજૂરને લઈ જાય, 3ને લઈ જાય, 200-300 જો લોકો ઉભા હોય એમાં એવું પણ બને કે 100 લોકોને કોઈ કામે લેવાય ના આવે, અને 11 વાગ્યા સુધી હાથમાં ટિફિન હોય એ ત્યાં બેસે. અને કેટલીક વખત તો મેં જોયું છે કે કોકડા ઉછીના પાછીના લઈ અને મિસ્ત્રી સાહેબે ઘરે જાય છે અને એમ કે મજૂરી મળી છે, લો આ 300 રૂપિયા. એ 300 રૂપિયા આપે છે ને ત્યારે એના ઘરનો ચૂલો સળગે છે.
આવા પરિવારોને કોંગ્રેસ ઓળખે છે, આવા પરિવારોને કોંગ્રેસ જાળવે છે. અને ઇન્દિરા રસોઈ યોજનાના નામે ગુજરાતમાં જેટલા નાકાઓ છે ને જેટલા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના લોકો છે એને 8 રૂપિયામાં ભર પેટ જમવાનું આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે. દીકરીઓ વિધવા થાય છે, 22, 23, 24 વર્ષે જે દીકરી વિધવા થાય, ભણ્યા ગણ્યા ન હોય, ગરીબ ઘરની વિધવા હોય, સાસરીમાં કોઈ સાચવનાર ના હોય અને પિયરમાં એને કોઈ રાખનાર ના હોય, એ દીકરીઓની દશા શું થતી હોય એ કોંગ્રેસને ખબર છે. અને એટલે આજે જે વિધવા સહાય મળે છે એના કરતાં 4 ગણું વિધવા સહાય આપવાની કોંગ્રેસ જાહેરાત કરે છે. અને ફોર્મ આડા અવળા નહીં, 4 જણા સહી કરીને આલે ને એના પતિનું મરણ સર્ટિફિકેટ આલે તો વિધવા સહાય ચાલુ. પાછા નિયમ ભાજપે શું કર્યા છે, 21 વર્ષનો દીકરો થઈ જાય તો વિધવા સહાય બંધ. અલ્યા 21 નહીં, એ બેન દીકરી 22, 23, 24 વર્ષની વિધવા થઈ છે અને એનું મૃત્યુ ના થાય ત્યાં સુધી એની વિધવા સહાય ચાલુ. આ બધું કોંગ્રેસ ચમ કરે છે? મિસ્ત્રી સાહેબને પરિવાર છે, આ રામભાઈને કુટુંબ છે, આ દિનેશભાઈને કુટુંબ છે, અમારા ડાયાભાઈને મોટું કુટુંબ છે, અમારે બૈરા છોકરા છે. તમને ખબર પડે કે શું ડંખે છે, શું દુઃખ છે. જેને કશું ના હોય એને ખબર પડે ખરી? બેનો હવે છે બરાબર? તો જેને પરિવાર હોય એની ખબર પડે રસોડાની, ગેસની મોંઘવારી, ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી, ખેડૂત ઓછા ભાવે વેચે અને પાછું એને જોઈતો 3 ગણા ભાવે લેવાનું, એટલે આ કેવું? એટલે ખેડૂતને પૂરતા ભાવ મળે અને વપરાશકારને વ્યાજબી ભાવે મળે એટલા માટે તમારી વચ્ચે આ કોંગ્રેસ વાત લઈને આવી છે. અહીં આ રામભાઈ તમે કેટલી વાર રહી ગયા? ગઈ વખત હું નતો આવ્યો ને તે મને ઠપકો બહુ આવ્યો હતો 2012માં. શું કરવા મન બોલાવે છે તું? જીતાડવા નહીં, આ બધાને તેમ વંદન કરવા. જગદીશ ઠાકોર ઉપર આ બધાનો ઉપકાર છે આજે. અને આને જીતાડજો. આને આ તમારી જોડે પહેલી વાર વાત કરે ને ત્યારે એવું લાગે, ઓપરે રમભાઈ પહેલી વાર એવું લાગે કે આર્યો ચોક ઝઘડા કરતો હોય છે. મને 2-3 વખત જયારે હવ હવ થી પહેલી વાર મળ્યો ને ત્યારે મેં કહ્યું લે તારો સ્વભાવ આવો છે તું શું કે? સાહેબ મારું બોલવાનું આવું છે, મારો અવાજ ભારે છે. મારે કે હું કોકની જોડે પ્રેમથી વાત કરતો હોય ને તો સામે વાળું એમ સમજશે કાર્યો ઝઘડો કરે છે. હવે જેનો અવાજ મોટો છે, જેનું પ્રેમાળ નેતૃત્વ છે, જે ગરીબના ઉપર તકલીફ સરકાર કરતી હોય તો જોઈ નથી શકતો, એ અધિકારીને ભાજપની સામે કટ્ટરતાથી લડે છે, એ તાકાતથી લડે છે, એ છોકરાને કોઈ એમ કે છે કે આ તો આવો છે, આ તો તેવો છે, આ તો એટ્રોસિટી કરશે, આ તો ફલાણું કરશે, આ તો એક મરદનું ફાડ્યું છે, આ મરદનું ફાડ્યું છે, ગરીબોનો બેલી છે. અને લાવો જીતાડીને લાલ લાઈટની ગાડીની લાવો લાવો. આ વિનંતી કરવા માટે આવ્યો છું. 125 લાવવાની છે ને એમાં આ સૌથી પહેલી હાલવાની છે તમારે. અને મારા વાળા કેટલા બેઠા છે? મધુસૂદનભાઈ પૂરું, ડોક્ટર દિનેશભાઈ હાથ જોઈ લીધા પૂરું, ચિંતા નથી હવે. અલે એ લાજ રાખજો ને કે જગદીશ ઠાકોર ઉપર વસ્તી હશે કે રોમભાઈ નો વા કર્યા હતા અને રોમભાઈ નો થાપ સાંભળ્યું તું, વસ્તી હશે નહીં એવું કરજો અને ભાજપના ભક્કા કાઢી નાખજો, ભક્કા કાઢી નાખજો. આ જ વાત તમને કરવા માટે આવ્યો છું તમારી સાથે. ઈડરીઓ સાહેબ હું અહીં ભણતો હતો ને એ વખતે સ્કૂલમાંથી ઈડરીઓ ગઢના પ્રવાસે આવ્યો હતો અને મને બરાબર ખબર છે કે લાકડાના રમકડા થતા એમાંથી 4 ભમેડા મેં લીધા હતા. કેટલા વર્ષો થયા છે મને બહુ ખબર નહીં, 7મા 8મા ધોરણમાં હું ભણતો હતો ને પ્રવાસમાં આવ્યો હતો.
આઈડરિયા ગઢની શાન શોકાતાન અને બાન ગુજરાતની કોંગ્રેસ સાચવશે અને આઈડરિયા ગઢને કાંકરો અડાડવા વાળાને જેલના સળિયા પાછળ રહેવું પડશે. કોઈની માની તાકાત નથી ઈડરિયા ગઢની એક કાંકરી લઈ શકે, કાંકરી લઈ શકે. એ તમારી આન શાન બાન ને ગૌરવશાળી તમારો ઇતિહાસ છે. એ ઇતિહાસને ઉજાગર કરવા માટે આ ઈડરિયા ગઢમાં જેટલા રૂપિયા નાખવા પડે એટલા કોંગ્રેસની સરકાર નાખશે. એ જ વિનંતી સાથે તમે સૌ બે હાથ ઊંચા કરીને તાળીઓ એવી પાડો કે મને ભરોસો બેસે કે રામભાઈની સીટ અહીંયા જીતીએ છીએ, જીતીએ છીએ ને જીતીએ છીએ. મને 3 મહિના પહેલા કહેતા હતા, જગદીશભાઈ કોંગ્રેસમાં ચેવું છે? મેં કહ્યું 125. કોઈ માનતું નહોતું. અઠવાડિયાથી કહે છે કે મારું બેટું 125 આવે એવું છે. આવે એવું નહીં, આવી જઈ. પછી લોકો પૂછે છે કે કોંગ્રેસના કાર્યકરોમાં દમ નથી, કાર્યકર નથી, આગેવાન નથી, તમારા ઉમેદવારોમાં દમ નથી. આ એમને એમ ભેગું થયું છે. અને અમારામાં દમ નથી, અમારા કાર્યકરોમાં તાકાત નથી, અમારી બહેનોમાં તાકાત નથી, અમારા યુવાનોમાં તાકાત નથી. તો દિલ્હીનો બાદશાહ આખી દિલ્હીની ફોજ લઈ અને એના જેટલા મુખ્યમંત્રી સુબાવો છે એ બધાને લઈને ગુજરાતમાં 1 મહિનાથી ઝખ મારે છે. હું કહું છું કે અમારે સીધું ટોપમાં જ પડે છે અમારું. અને આ પડ્યું છે હમણાં હિંમતનગર. આપણી સંખ્યા એક જ વિધાનસભાની ફૂલ હતી, એમની 4 વિધાનસભામાં હજુ સંખ્યા નથી થઈ, ખુરશી નથી, એટલે બાદશાહ હજુ આવ્યા નહીં. ચેવો તાલ આવ્યો છે જુઓ. અને આ તાલ તમે આવો ને આવો જાળવી રાખો. આ જવાન યુવાન મોટિયાડાઓને કહું છું, રામભાઈ 20 વીઘા જમીન સરકારી ખરાબો ગોતી રાખ. રાજેન્દ્ર જી સર, ગોતી રાખો, તલાટીને કહીને ગોતી રાખો. જે છોકરાઓને મિલિટરીની તૈયારી કરવી છે, પોલીસની તૈયારી કરી છે, એનું ગ્રાઉન્ડ 1 મહિનામાં અહીંયા ચાલુ કરીશું. લાઇબ્રેરીનું બાંધકામ ચાલુ કરીશું. અને અમદાવાદ કે ગાંધીનગર જે પ્રોફેસરો તમારા ક્લાસ લે છે, ભણાવે છે, એ વ્યવસ્થા ઈડરિયા ગઢમાં કોંગ્રેસની સરકાર કરશે. એ વ્યવસ્થા સાથે સાણંદમાં એક અધિકારી આત્મહત્યા કરી. મને કોઈ કહ્યું બેને કે ચૌધરી સમાજના છે ને ઇનાજ. હું 3 મીટિંગમાં બોલ્યો છું, આત્મહત્યા નથી કરી એ ચૌધરીના દીકરાએ. એને કહેવામાં આવ્યું હતું કોંગ્રેસનું ફોર્મ રદ કરો. એને કહેવામાં આવ્યું હતું કે ફોર્મ રદ કરો નહીતર જોવા જેવી થશે. એ ટેન્શનમાં ને ટેન્શનમાં એમની આત્મહત્યા નથી થઈ, ભાજપે એને મારી નાખ્યા છે. ને આખું ઘર સીબીઆઈની તપાસની માગણી કરે છે. 8 જ દાડા બાકી છે, 8 દાડા. તમે ઉજવો. ક્યાં છે બેન દીકરી મારી ચૌધરી સમાજની? કોણ છે બીજા આગેવાનો? આ બાજુ આવો. પરિણામ જે દાડે સરકાર રચાય એ દાડે સ્પેશિયલ ટીમ બનાવીને 1 મહિનામાં ઉમેદવારો જે કોઈ ભાજપના હશે એને જેલના સળિયા પાછળ નાખવાનું આ ચૌધરી સમાજને ને આના પરિવારને જગદીશ ઠાકોર વચન આપે છે. અમારા છોકરા મારી નાખવા છે. અમારો ઉજળો ઇતિહાસ પેટે પાટા બાંધીને ખેડૂતના દીકરાને મા બાપે ભણાયો, મામલતદાર પ્રાંત કે કલેક્ટર બનાયો, એને રીબાવી રીબાવીને તમે મારો છો. એક કઈને છોડવામાં નહીં આવે, એક કઈને છોડવામાં નહીં આવે. નારણ ટંકાર લ્યો અહીંયા ભાઈ ચૌધરી ઠાકોર ને પાટીદાર ભેગું થઈ જતા રામભાઈ બીજું જોઈએ શું ભાઈ? બધા વટ રાખજો, લાજ રાખો બેટા, ચિંતા ના કરીશ. હા ચિંતા ના કરીશ. અને જેટલાય પેપર ફોડ્યા છે તમારા 30, એ પેપરવાળાને કહી દેજો કે 8મી તારીખે 12 વાગે હો ઉપર કોંગ્રેસ જાય ને
એટલે તમારે જે કોઈ ભાજપના મુખ્યમંત્રીના રાજમાં હંતાવ હોય તો હંતાવા દોડજો, તૈન દાડામ બોચી પકડી અને જેલના સળિયા પાછળ મૂકીશું, જેલના સળિયા પાછળ મૂકીશું. ખૂબ તમારી વચ્ચે રોકાવું છે, રહેવું છે, આખું ગુજરાત બોલાવે છે. એક ગરીબ ઘરના દીકરાને નેતાગીરી કોંગ્રેસે આપી છે, એક સામાન્ય પરિવારને જગદીશ ઠાકોર જેવાને પ્રમુખ બનાવ્યો છે. આખા ગુજરાતમાં બૂમ છે, જગદીશ તું આય, જગદીશ તું આય. આ પ્રેમ જગદીશ ઠાકોર કદાપી નહીં ભૂલે અને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. બનાવો યાર કોંગ્રેસની સરકાર, જિંદગી જીવું ત્યાં સુધી તમારો દાસ બનીને જીવીશ, દાસ બનીને જીવીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ. બબે મિનિટનું સ્વાગત છે સાહેબ. ચૌધરી સમાજ આપને પાઘડી આપીને સ્વાગત કરે છે. આજે સમાજ તરફથી બહુમાન કરવા આવ્યા છે, એક દુઃખની ઘડીની રજૂઆત કરવા આવ્યા છે. આ પાઘડી અહીં મૂકીને જઉં છું. સરકાર જે દાડે બને એ દાડે આ સમાજની દીકરીઓને બધાના હાથે આ ફાળીઓ બાંધીશ અને જવાબદારી સાથે બાંધીશ, અને એ દાડે જે કંઈ સમય મર્યાદા આપું એટલા સમય મર્યાદામાં જે આ દીકરાએ આત્મહત્યા કરી છે અને જેલના સળિયા પાછળ મૂકવાની જવાબદારી સાથે આ પાઘડી જે માન સન્માન માટે આપી છે, પણ જો હું તમને કંઈ કરી ના બતાવું તો બાંધવાનો મને હક નથી, અને બાંધીશ ત્યારે કે જ્યારે તમારો ન્યાય કરું. આ પાઘડી મારી સલામત, ચૌધરી સમાજ ઈડરનો સાચવીને રાખજો. હું સામેથી બોલાવીને આ પાઘડી બંધાવીશ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સાહેબ. આગળ આપણે સૌ બેસી રહીએ અને એ જ ક્રમમાં આગળ રસ્તામાં સાહેબ અમારા આગેવાનો આપનું સ્વાગત કરે છે. અમારું સ્વાગત ઝીલતા જજો. ઠાકોર સમાજના આગેવાનો શાફો અને તલવાર આપી અને આપનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ઠાકોર સમાજ પછી કોંગ્રેસ સમિતિના સૌ પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, ઈડર વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાહેબનો સમય મર્યાદાની અંદર ઉતરતા ફૂલહારથી સ્વાગત કરી લેશે. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ સાહેબ.